સ્ટ્રીટનું ગુજરાત અમદાવાદ જયેશ રાઠોડ. મિત્રો, હાલમાં અત્યારે ગાંધીનગર અઘોરા મોલમાં આવ્યો છું અને આપણી વચ્ચે આજે એવા એક્ટર છે કે જેમને ગુજરાતી એલ્બમ, ગુજરાતી પિક્ચરોમાં, સિરિયલોમાં, ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. તો આપણે એમની પાસેથી પરિચય મેળવી પહેલાં તો મેમ આપનું સ્ટ્રીટનું ગુજરાતમાં સ્વાગત છે. મેમ પહેલાં આપનો પરિચય આપી દો અમારા દર્શકો. હાય, હું જાનવી પરમાર છું. એન્ડ એજ તો હું કહીશ નહીં. એન્ડ મને પહેલાંથી જ એક્ટિંગનો બહુ જ શોખ હતો, બહુ જ એટલે બહુ જ. અને મારા મમ્મી પપ્પા બધાએ મને બહુ જ સપોર્ટ કર્યો. તો સ્ટ્રગલ હોય છે બધાની લાઈફમાં, એવી રીતે ઘણીવાર હોય છે સ્ટ્રગલ. તો એ સ્ટ્રગલમાં કહેવાય છે ને કે અમુક સાથ નથી આપતા અને અમુક આપે છે. તો મમ્મી પપ્પા તો આપે છે, એટલે બસ મમ્મી પપ્પાના આશીર્વાદથી હું અહીંયા છું અને હજી આગળ જવું. એન્ડ મૂવીમાં તો મેં હાલ એક નવું મૂવી આવી રહ્યું છે, જૈમિની ત્રિવેદી છે એમાં, અને તુષાર સાધુ છે એમની સાથે મેં એક નાનકડો રોલ કર્યો છે. અને હવે બસ એવી ઈચ્છા છે કે હું બસ ધીમે ધીમે લીડ કરું અને બસ આગળ વધું. અચ્છા, અને તમને આવો કેમ વિચાર આવ્યો કે તમે એક્ટર થવું છે? તમે ઘણી ઘણી કદાચ કલેક્ટર બી બની શકો, પોલીસ બી બની શકો, તો આવો વિચાર કેમ આવ્યો કે મારે એક્ટિંગ લાઈનમાં જવું છે? નાની હતી ને ત્યારથી મૂવીઝ ને સિરિયલ્સ બધું જોતા ને, એટલે એમ થતું કે નહીં અમારે પણ આવું છે, પડદા ઉપર અમારે આવવું જ છે. અને એના પછી અમારે કોઈ ભય નથી, અમે ત્રણ બહેનો છીએ અને મમ્મી પપ્પાનું કેવાય કે એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ બિલોંગ કરીએ છીએ. બટ મમ્મી પપ્પાનું સપનું હતું કે અમારી છોકરીઓથી નથી, તો બસ એ મમ્મી પપ્પાનું જે કહેવાનું છે ને કે અમે છોકરાઓથી ઓછા નથી, બસ એ સાબિત કરવું છે. ના ના, 100%. અને હું તો એવું કહું અમારા દર્શક મિત્રોને કે છોકરી હોય યા છોકરો, બંનેને સરખા જ જોવા જોઈએ અથવા સરખા જ એમને રાખવા જોઈએ, કે અભ્યાસની લાઈન હોય કે એક્ટિંગની લાઈન હોય, એ બરાબર. અને બીજું મેમ કે આપનો અભ્યાસ કેટલો છે? મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે અને હવે એમ કોમ કરવાની પણ ટ્રાય કરું છું. બટ આ જે શોઝ છે અને શૂટ છે એમાં ટાઈમ નથી મળતો, બટ બહુ જલ્દી કરીશ. કદાચ અમારા દર્શક મિત્રોને કદાચ જાણવું હોય કે તમારા જેવા લેવલના કલાકારો હોય અથવા કોઈની એક્ટિંગ શીખી હોય તો એ ફિલ્ડમાં એમને શું કરવું આવે? પહેલાં તો છે ને કોન્ફિડન્સ રાખવું, અને બીજું તો તમને છે ને ગેરમાર્ગે બહુ જ દોરશે બધા કે આ લાઈનમાં તો બહુ ખરાબ છે, આમ છે તેમ છે, એવું કંઈ જ નથી. પોતાના ઉપર કોન્ફિડન્સ રાખો અને તમે જો મનમાં એમ રાખો ને કે નહીં હું આ જગ્યાએ પહોંચીશ, તો એ પછી પહોંચી જ જાઓ તમે. બસ એના માટે તમારે છે ને શોર્ટકટ નહીં ચાલે, સ્ટ્રગલ કરવું, શોર્ટકટ કંઈ જ. સાચી વાત છે એકદમ, શોર્ટકટમાં ક્યારેય કોઈ સફળતા પામ્યું નથી, પામશે. હું એવું કહું છું કે કિસ્મતથી મળેલી સફળતા છે ને બે દિવસની હોય. તમે રાની કુંડલને જોઈ લો, સાચી કિસ્મતથી સફળતા મળી હવે કોઈ ઓળખે છે? ના, પણ જે સ્ટ્રગલ થી આગળ જાય છે ને એને બધા ઓળખે છે. સાચી વાત છે. મેમ પહેલાં તો હું તમને એવું કહું કે ગુજરાતી ફિલ્મમાં તમે કામ કરો છો, બહુ સારી વાત છે. તો તમને એક્ટરમાં કોણ પસંદ છે? મલ્હાર ઠક્કર એન્ડ. તો ભવિષ્યમાં કદાચ તમને એવું મલ્હાર ઠક્કર એવું કહે કે મારી સાથે કામ કરો તો કેટલા ખુશ છો? એમ નહીં, બહુ ઇન્ફેક્ટ મેં પ્લાન પણ બનાવ્યો છે, સ્ટોરી પણ બનાવ્યું છે કે હું એમની સાથે વર્ક કરી શકું. બસ કહેવાય કે સ્ટ્રગલ ચાલે છે, બાકી કરીને હું જરૂર રહીશ. મારી ડ્રીમ છે, મમ્મી પપ્પાનું બધાનું ડ્રીમ છે, તો હું કમ્પ્લીટ જરૂર કરીશ. અને તમે અત્યાર સુધીમાં જે પણ ગીતો કર્યા કે શું કહેવાય કે પિક્ચરોમાં કામ કર્યા, અત્યારે હાલમાં આપનો કોઈ પ્રોજેક્ટ છે? હા, મારો હાલમાં એક પ્રોજેક્ટ ચાલે છે જેનું નામ ડિક્લેર હાલ નથી કરવામાં આવતા, કેમ કે પેપર વર્કની બધું થોડું બાકી છે. એન્ડ એમાં એવું છે કે એમાં ડાયરેક્શન પણ હું સંભાળું છું, એમાં સ્ક્રિપ્ટ પણ મેં લખી છે, એની જે સ્ટોરી છે એ પણ મેં લખી છે, અને એમાં જે એઝ અ એક્ટર હોય ને એ પણ હું જ લીડ કરું. અચ્છા, અને એક્ટિંગની સાથે આપણે સિંગિંગનો શોખ કરો? સિંગિંગ, ડાન્સિંગ, મોડલિંગ મેં ડેન્સ પણ કરેલા છે, મેં ડાન્સિંગમાં કોમ્પિટિશન પણ કરેલા છે,
એન્ડ સિંગિંગમાં પણ મેં ટ્રાય કરેલી છે. મલ્ટી ટેલેન્ટેડ કહેવાય ને, બસ બધું શીખી જવું. અમારા દર્શક મિત્રોને એકાદી આપના મન પસંદગી કોઈ બી એક લીધી છે આપને મન પસંદ. સરસ તમારો વોઇસ છે. બસ આવી રીતે જ આગળ વધતા રહો અને ભગવાન પાસે પ્રાર્થના છે. બસ છેલ્લો સવાલ છે, તમારા ફોલોઅર્સ અથવા અમારા દર્શક મિત્રોને શું કહે છે? કીપ સપોર્ટ, એ તમારા સપોર્ટથી હું આગળ આવું. અને બસ લોયલ કોઈ પણની સાથે, મમ્મી પપ્પા કોઈ પણની સાથે, અને પોતાના કામ પ્રત્યે વફાદાર બહુ જ આગળ વધશે. સાચી વાત છે. બસ ખૂબ